ધોરણ 3 માં કલસોર વિષય ભણીશું. હવે કલસોર વિષયમાં આપણે પાઠ 1 જોયો કે વાંદરાને વાંચતા ન આવડે. હવે વાંદરાને વાંચતા આવડતું નથી તેમાં આપણે ગીત જોયું, પછી એક આપણે વાંદરાભાઈની વાર્તા પણ કરી. તેમાં વાંદરાભાઈ શું કરતા હતા ખબર છે કે યાદ છે કે ભૂલી ગયા તમે બધા? જો હું ફરીથી થોડુંક તમને યાદ કરાવું છું કે તે વાર્તામાં એક વાંદરો હતો, તેનું નામ હતું ખટખટ, અને એક સુગરી હતી, તેનું નામ હતું ચટપટ. હવે વાંદરાભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું આ ત્રણેય ઋતુમાં ખૂબ જ હેરાન થાય છે અને સુગરી તેને ઘર બનાવવા માટેની સલાહ આપે છે, પણ વાંદરાભાઈ ઘર બનાવતા નથી. અને શું કરે છે તે તો શિયાળામાં શું કરે છે, તાપણું કરે છે, અને ઉનાળામાં શું કરે છે તો કે પંખા પોતાની પૂંછડીએથી પવન નાખે છે, અને ચોમાસામાં શું કરે છે તો કે પોતાની પૂંછડી ઊંચી કરીને મિનાર જેવું બનાવે છે અને ગીતો ગાય છે. તેઓ દરેક ઋતુમાં અલગ અલગ ગીત ગાય છે અને મજા કરે છે. હવે અહીંયા આપણને સ્વાધ્યાય પોથીમાં મેં તમને સવાલ જવાબ લખાવ્યા, તમને લખવા પણ આપ્યા હતા, બોર્ડ ઉપર પણ લખ્યા હતા. આપણે અ વિભાગના 1-5 સવાલ જવાબ લખ્યા અને બ વિભાગના 1-3 સવાલ જવાબ લખ્યા. હવે આપણે ચોથો સવાલ લખવાનો છે. હું બોર્ડ ઉપર લખું છું, તમારે તે જોઈને સ્વાધ્યાય પોથીમાં પછી પૂરવાના રહેશે. હવે ચોથો સવાલ કયો છે તો કે ચોથો સવાલ છે કે સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું. હવે સુગરી હતી, તેને ખટખટને શું બનાવવા માટે કહ્યું હતું ખબર છે? તો કે ઘર બનાવવા માટે. ઘર બનાવવાની સલાહ આપી હતી ને ખટખટને, તો આપણે અહીંયા તેનો સવાલ અને જવાબ લખીશું. સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું, તો અહીંયા આપણે તેનો જવાબ લખશું. શું આવશે કે સુગરીએ ખટખટને કરવાનું
કે વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું. હવે લખશું આપણે અહીંયા કે વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું. તો કોણે લખ્યું ને ત્યાં આપણે લખશું જવાબ કે સુઘરી. શું આવશે? સુઘરીએ છોડી દીધું. વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? તો જવાબ આવશે વાંદરાઓની ચિંતા કરવાનું સુઘરીએ છોડી દીધું. શું કામ છોડી દીધું તું? તો કે શું કામ છોડ્યું તું? તો કે સુઘરીની વારંવારની સલાહ છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું, તેટલા માટે સુઘરીએ તેની ચિંતા કરવાનું છોડી દીધું. અહીંયા આપણે બ વિભાગના 1-5 સવાલ જવાબ હતા, તેમાં આપણે 3 સવાલ જવાબ આગળના લેક્ચરમાં લખ્યા હતા બોર્ડ ઉપર, અને તમે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના આપ્યા હતા, તે પણ તમે પૂર્યા હશે. હવે આપણે 4 અને 5 એ બે સવાલ જવાબ બાકી હતા, તે મેં અહીંયા લખ્યા છે. પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 તેના જવાબ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવા. હવે આપણે પાછળ જોઈશું સ્વાધ્યાય પોથીમાં. તો પાછળ શું આપ્યું છે? જો અહીંયા પાછળ કીધું છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. હવે અહીંયા મોટા મોટા જવાબ લખવાના કીધા છે આપણે. આપણે આગળ 1-1 વાક્યમાં લખ્યા ને, અહીંયા આપણે અહીંયા 1-1 વાક્યમાં લખ્યા, અહીંયા આપણને 2-3 વાક્યમાં એટલે કે મોટા મોટા સવાલના જવાબ લખવાના કહ્યા છે, તે આપણે સરસ રીતે સમજશું અને પછી લખશું. હવે પહેલો સવાલ આપણને કીધો છે કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી. ખબર છે તમને કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો કે ઘર વગર વાંદરાઓ શું થતું હતું? તો કે શિયાળામાં ઠંડીને લીધે તેઓ ધ્રુજતા હતા, પછી ઉનાળામાં ખૂબ જ સખત સૂર્યનો તડકો હતો તેને લીધે તેઓને ગરમી થતી હતી અને પરસેવેથી રેબઝેબ થઈ ગયા હતા, અને ચોમાસામાં શું થતું હતું? તો કે તે મોઢે, પીઠે, પછી માથે આ બધે જ પાણીથી ભીંજાઈ ગયા હતા, વરસાદના પાણીથી ભીંજાઈ ગયા હતા. આવું આપણને વાર્તામાં કહ્યું હતું ને, હવે તેનો આપણે જવાબ લખશું. આપણને પ્રશ્ન 2 એવું લખેલું છે અને નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, આવી સૂચના આપણને આપેલી છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ઉત્તર એટલે જવાબ. હવે આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે, શું કીધું છે? કે ઘર વગર વાંદરાઓની કઈ કઈ મુશ્કેલીઓ પડી. હવે ઘર વગર મુશ્કેલી પડે ને, આપણે છીએ, આપણને રહેવા માટે ઘર ન હોય તો આપણને પણ બેસવા, સુવા, ઊંઘવા, ખાવા, ફરવા બધી જ મુશ્કેલીઓ પડે. ઠંડી, ગરમી, વરસાદ, આની સામે આપણને રક્ષણ મળે નહીં. શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે. જો આપણે ઘર ન હોય તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે, એટલા માટે આપણે ઘર બનાવીએ છીએ અને આ બધી મુશ્કેલીઓ સામે આપણે રક્ષણ મેળવીએ છીએ. એટલા જ માટે સુઘરી પણ વાંદરાને ઘર બનાવવા માટેની સલાહ આપે છે.
तो અહીંયા આપણને કીધું છે કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે તો હવે અહીંયા આપણે જવાબ લખશું આવી ઘણી બધી રીતિઓ આપી છે તમને તો તેમાં આપણે લખશું કે ઘર વગર આપણે નાના હોય આપણાથી કઈ ભૂલ થઈ હોય તો આપણા મમ્મી પપ્પા છે આપણા
भाई छे मोटी बहन छे ते आपने कई सीखवे आपने कहे के आम नहीं ने आम करिए तो तमारो सारू थाय आवी रीते कराय तो तने भणता आवडशे एवुं आपने कहे पण क्यारेक नानानी सलाह पण आपणे मोटाओए मानवी जोईए एवुं आमां कहेवामां आव्युं छे तो तमे दुखी थाशो नहीं। जो वांद्राभाईए सलाह मानी વાંદરાભાઈએ સલાહ માની હોત તો વાંદરાભાઈ દુખી થાત નહીં, સુગ્રીભાઈની સલાહ માની નહીં એટલે તેઓ તો ત્રણેય ઋતુમાં દુખી થાય છે। હવે અહીંયા આપણે બીજો સવાલ લખશું। બીજો સવાલ શું છે? જવાબ લખશું, આપણને ઘણી બધી સ્વાધ્યાય પોથીમાં લીટી આપી છે એટલે સમજવાનું કે આનો જવાબ મોટો છે। બે ત્રણ વાક્યમાં જવાબ આવશે। હવે અહીંયા આપણે જવાબ લખશું કે આ નાનકડી સુત્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાભાઈને કેમ લાગ્યું હશે? તો જવાબ લખશું સુગ્રી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે। સુગ્રી વાંદરાને સલાહ આપે છે ને કે તમે ઠંડીથી બચવા ઘર બનાવો, પણ વાંદરાને તે સલાહ ગમતી નથી। સુગ્રી છતાં પણ વારંવાર વાંદરાભાઈને સલાહ આપે છે કારણ કે તેને વાંદરાભાઈની ચિંતા થાય છે કે ઘર બનાવીએ તો વાંદરાભાઈને આ બધી મુશ્કેલીઓ સહન કરવી પડે નહીં, પણ વાંદરાભાઈને સલાહ આપે એ ગમતું નથી। તેથી કહ્યું હશે વળી તે માને છે કે સુગ્રી તો તેના કરતા ખૂબ નાની
તે વાંદરાને કેમ સલાહ આપી શકે? પેલા તેને એવું લાગે છે કે તે ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી. કોને નથી ગમતી? તો કે વાંદરાભાઈને. તેથી એવું કહ્યું હશે કે આ નાનકડી સુગ્રી વળી મને સલાહ આપવા નીકળી છે. પછી એને એવું લાગે છે કે આ સુગ્રી તો મારા કરતા નાની છે, તે વળી મને શું સલાહ આપવા નીકળી છે. પણ ત્યારે એવું સમજવાનું નહીં કે નાના હોય તે મોટાને સલાહ આપી શકે નહીં, ક્યારેક તેની સલાહમાં પણ આપણો લાભ હોય છે. હવે અહીંયા આપણે જવાબ લખ્યો આપી શકે. આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? હવે ફરીથી હું એનો જવાબ વાંચું છું. આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગ્રી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે. સુગ્રી શું કરે છે કે ઠંડીથી બચવા માટે ઘર બનાવવાનું કહે છે. તેથી તેને ગમતું નથી એવું લાગ્યું હતું. પછી પાછું બીજું વાક્ય વિચારે છે કે વળી આ નાનકડી સુગ્રી મને સલાહ આપે, તે તો મારા કરતા નાની છે, તે વળી મને શું સલાહ આપી શકે. સમજાણું? આ બે સવાલના જવાબ આપણે અહીંયા લખ્યા. અવિભાગ હતો. કયો હતો? પ્રશ્ન બે નો અવિભાગ. પ્રશ્ન બે નો અવિભાગ, તેના એક અને બે સવાલ જવાબ આપણે લખ્યા. હવે તેના પછી આપેલો છે બ. શું આપ્યો છે? બ. તેનો પહેલો સવાલ છે, ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું? હવે ખટખટ વાંદરો હતો, તેણે એક ઘર પાસે શું અચરજ જોયું હતું? ખબર છે તમને કે ખટખટે જોયું હતું કે ઘણા બધા માણસો બેઠા હતા ગોળ કુંડાળામાં, એટલે કે ગોળ રાઉન્ડમાં બેઠા હતા, અને વચ્ચે તેઓની વચ્ચે કંઈક લાલ અંગારા જેવું નીકળતું હતું. એટલે તેને શું થયું કે આ તો લાલ મરચા જેવું કંઈક સળગાવે છે. લાલ મરચા સળગાવીએ, લાલ મરચાનો આપણે ધુમાડો તાપણો કરીએ તો શું થાય? ખાંસી આવે ને, ઉધરસ આવે આપણને, તે સહન થાય નહીં. આપણે ઉધરસ ખાઈને થાકી જઈએ. જો મરચાનો ધુમાડો કરીએ, તેનો તાપણો કરીએ તો ખૂબ જ ઉધરસ આવે. પણ વાંદરાભાઈને એવી ખબર ન હતી કે આ લોકો મરચાનું નહીં પણ લાકડાનું તાપણું કરીને બેઠા છે. હવે આપણે આના પછીના લેક્ચરમાં આ બ વિભાગના એક બે અને ત્રણ, આ ત્રણે ત્રણ સવાલ જવાબ, અહીંયા આપણને બાજુના બે સુધી એટલે કે પાંચ સવાલના જવાબ આપ્યા છે ને, પાંચ સવાલ આપ્યા છે, તેના આપણે જવાબ લખવાના છે. હવે આપણે આવતા લેક્ચરમાં આના પછીના પીરિયડમાં આપણે બ વિભાગના એક થી ત્રણ સવાલના જવાબ લખશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.